જામનગરના હાપા માર્કેટયાર્ડ ખાતે આજે લાભપાંચમના શુભ મુહૂર્તે વિવિધ જણસીઓની આવક સાથે હરાજીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે અજમાની પણ હરાજીની શરૂઆત થઈ હતી. હાપા માર્કેટયાર્ડ ખાતે આજે યોજાયેલ અજમાની હરાજીમાં ખેડૂતોને એક મણના 5,005 રૂપિયા સુધીના ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ત્યારે લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપારીઓએ પણ મુહૂર્ત સાચવીને આજથી યાર્ડમાં હરાજીની શરૂઆત કરી હતી. આજે યોજાયેલ આ હરાજીની પ્રક્રિયા અંગે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે વિગતો આપી હતી. 10 તારીખથી આજ દિન સુધી દિવાળીના તહેવારો નિમિત્તે જામનગર યાર્ડનું આવક તેમજ હરાજીનું કામકાજ બંધ હતું. આજે લાભ પાંચમના શુભ દિને તમામ જણસોની આવકો જેમ કે લસણ, અજમા, જીરું, તલ, ધાણા, એરંડા, રાયડો, ઘઉં, અનાજ કઠોળ અને કપાસ તેમજ મગફળીની આવક શરૂ કરી દેવામાં આવેલ હતી. ખાસ કરીને વધુ આવકની જણસીમાં મગફળીની આવક ગઈ રાત્રે 9 વાગ્યાથી આજે સવારે 7 વાગ્યા સુધી ખુલ્લી મૂકવામાં આવેલ હતી, જેમાં 210 વાહનો મગફળી ભરીને આવેલા હતા અને કુલ અંદાજે 16,000 ગુણી જેટલી આવક થયેલ હતી, અને જેની આજરોજ હરાજી પણ કરવામાં આવેલ હતી. અને હરાજીમાં 20 કિલો એટલે કે એક મણના ભાવ હરાજીમાં નીચામાં 1,100 સુધી લઈ અને ઊંચામાં 2,000 સુધીના થયા હતા. ખાસ કરીને 9 નંબર અને 66 નંબરના ભાવો જામનગર યાર્ડમાં ખૂબ ઊંચા જતા હોવાથી અન્ય 6 થી 7 જિલ્લાઓમાંથી પણ મગફળી ખેડૂતો લઈને આવી પહોંચ્યા હતા, જેમ કે મોરબી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાંથી પણ ખેડૂતો 9 નંબર અને 66 નંબરની મગફળી લઈ અને જામનગર યાર્ડમાં વેચાણાર્થે આવેલ હતા. તેમજ આજે લાભ પાંચમના શુભ દિને નવા અજમાની પણ 6 ગુણી અજમાની પણ આવક થયેલ હતી, જેની પણ આજે શુભ શરૂઆત હરાજીની થયેલ હતી, અને જેમાં એક મણનો ભાવ 5,005 રૂપિયા ખેડૂતોને મળેલ હતો. આ ખેડૂત અજમા જે લઈને આવ્યા હતા તે મહુવા તાલુકાના ખેડૂત આવેલ હતા. આ રીતે તમામ જણસોની આવક અને હરાજીનું કામકાજ રાબેતા મુજબ આજે લાભ પાંચમના દિવસે જામનગર યાર્ડમાં શરૂ થઈ ચૂક્યું છે.